ભારતની જ કંપની ભારતીયો પાસેથી જ આટલો બધો ચાર્જ કેમ વસૂલવા ઈચ્છે છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પર હું સૌનું સ્વાગત કરું છું કોવિશિલ્ડ જે ભારતની જ એક નિર્માતા કંપનીએ બનાવી છે એ જ્યારથી એણે એનો ભાવ જાહેર કર્યો છે ત્યારથી ખાસ્સી એવી વિવાદમાં આવી છે અને આ વિવાદ જે છે એ ખાસો એવો વકરતો પણ એટલા માટે જઈ રહ્યો છે કારણ કે એક સમય એવો હતો જ્યારે આદર પૂનાવાલાએ એવું કહ્યું હતું કે દોઢસો રૂપિયાનો જે ભાવ છે એમાં પણ એમને નફો થાય છે તો છસ્સો રૂપિયા હવે જ્યારે એમણે ખાનગી હોસ્પિટલો માટે નક્કી કર્યા છે ત્યારે અને ચારસો રૂપિયા રાજ્ય સરકારો માટે નક્કી કર્યા છે ત્યારથી ઘણી બધી ચર્ચા જે છે એ એ પ્રકાશમાં આવી રહી છે સોનુ સૂદે તો સ્પષ્ટ કહ્યું કે વેપાર બીજી વખત કરી લઈશું પરંતુ હમણાં તો જરૂરિયાતમંદ લોકો સુધી વેક્સિન પહોંચે એ પ્રાયોરિટી જે છે આ ફાર્મા કંપનીઓની હોવી જોઈએ હવે એક તુલનાત્મક અભ્યાસ જે છે એ સામે આવ્યો છે અને એના કારણે ફરી એક વખત જે કોવિશિલ્ડ છે એ પ્રકાશમાં આવી છે કોવિશિલ્ડ જે છે એ ભારતમાં છસો રૂપિયા એટલે આઠ ડોલરની આજુબાજુ તમે એને આંકી શકો જ્યારે સૌદી અરેબિયામાં પાંચ પોઈન્ટ પચ્ચીસ ડોલરની આજુબાજુ જ્યારે સાઉથ આફ્રિકામાં સવા પાંચ ડોલરમાં જે છે એ પહોંચી રહ્યું છે અમેરિકામાં તો ચાર ડોલરમાં બાંગ્લાદેશમાં ચાર ડોલરમાં બ્રાઝિલમાં સવા ત્રણ ડોલરમાં યુકેમાં ત્રણ ડોલરમાં અને યુમાં ઈ યુ યુરોપિયન યુનિયનના જે દેશો છે એમાં તો એ સવા બે ડોલરથી સાડા ત્રણ ડોલરની વચ્ચે મળી રહ્યું છે એટલે એમ થાય છે કે ભારતની જ કંપની ભારતીયો પાસેથી જ આટલો બધો ચાર્જ કેમ વસૂલવા ઈચ્છે છે જો કે આ તબક્કે તો એવું હોવું જોઈએ કે જ્યારે ભારત સરકાર પોતે જ આ આખી મુહિમને પોતાના હાથમાં લે અને ભારતીયોનું વેક્સિનેશન સંપૂર્ણ રીતે કરાવવા માટે પ્રયત્ન કરે અને જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે માં અમૃતમ કાર્ડ યોજના જે છે એના જે લાભાર્થીઓ છે એ લોકોને પણ આ યોજના હેઠળ જો વેક્સિનેશનની રાહતપૂર્વકની છૂટ મળે તો કેટલું બધું કામ સરળ થઈ શકે ભારત સરકારનું પોતાનું પરંતુ આપણે ત્યાં ખબર નહીં કેમ પણ ઘણી બધી વસ્તુઓમાં ખૂબ સાહજિક રીતે જે નિર્ણયો લેવાવા જોઈએ એમાં દે આ દુરુસ્ત આ એવી કહેવત વારે વારે વાપરવી પડતી હોય છે હમણાં ઓક્સિજનની જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે ખરેખર આપણને એમ થાય કે શું એનો અંદાજ કોઈ પણ રીતે આપણને નહોતો શું આપણે ખરેખર ઊંઘતા ઝડપાયા છીએ જે હોય તે પરંતુ આજે જ્યારે ટ્વિટર પર એવી એવી ન્યૂઝ આવે કે દિલ્હીની ફલાણી હોસ્પિટલ હાઈકોર્ટ પહોંચી કારણ કે એ લોકો પાસે બે જ કલાક ચાલે એટલું ઓક્સિજન છે કે ત્રણ કલાક ચાલે એટલું ઓક્સિજન છે ત્યારે ખરે ખરેખર આપણને આશ્ચર્ય થાય અને સાથે સાથે એમ પણ થાય કે આપણે ખરેખર કેવું આયોજન ધરાવીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવા પામી છે બીજી બાજુ અમદાવાદમાં એક મહિલા જેનો પતિ સાડા ચાર કલાક સુધી એ મહિલાને એડમિટ કરાવવા માટે ફાફા મારીને થાકી ગયો અને આખરે એ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઓક્સિજનના અભાવે પોતાના શ્વાસ છોડ્યા આ જે ફોટો સ્ટોરી જ્યારે આવી ટ્વિટર પર ત્યારે પણ હૃદય દ્રવી ઉઠ્યું અને એમાં પણ જ્યારે એવી એવી વાત સાંભળવા મળી કે જ્યારે એ હોસ્પિટલોમાં જાય છે ત્યારે એક હોસ્પિટલે તે એવું કહ્યું કે એકસો આઠમાં આવશો ત્યારે તમને એડમિટ કરી શકીશું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રકારનો જો નિયમ બનાવ્યો હોય તો ખરેખર એના અંગે વિચારવા જેવું છે અને એ બાબતે અધિકારીઓ ખરેખર તાકીદે નિર્ણય લે એ બહુ જરૂરી છે કારણ કે જો બીજી કોઈ એમ્બ્યુલન્સમાં કોઈ ઇમરજન્સીમાં પેશન્ટ આવે છે તો તમે એને એડમિટ કરવા માટે ના કેવી રીતે પાડી શકો અને વ્યક્ નો પોતાનો આરોગ્યનો જે મૂળભૂત રીતે સ્વસ્થતાનો જે અધિકાર છે એને ક્યાંક તો ક્યાંક આ અધિકારીઓ ડિનાય કરી રહ્યા છે એવું પણ સામે આવી રહ્યું છે એટલે આ વેક્સિનને લઈને ભારત સરકાર તાકીદે જાગે અને લોકોને વધુમાં વધુ વેક્સિનેશનનો લાભ મળે એના માટે પૂરતા પ્રયત્નો કરે એ ખરેખર ખૂબ જરૂરી અને ખૂબ મોટા પાયાનું આયોજન છે એમાં ખરેખર આ બાબતે ભારત સરકારે સમય પર જાગવાની ખૂબ જરૂર છે ફરીથી મળીશું આજ રીતે ખબર છે ડોટ કોમ પર આવી જ માહિતી Thank you so much.